नमस्कार विद्यार्थियों, केम छो बधा? मजा मने सार्थक विद्या मंदिर ऑनलाइन एजुकेशन मा आप सर्वनु स्वागत छे। धोरण 5 विषय गणित। गणित विषय मा आपने प्रकरण नंबर 11 क्षेत्रफळ अने परिमिति आ प्रकरण नो अभ्यास करिए छे। आ प्रकरण मा आपने स्वाध्याय पोथी मा प्रश्न नंबर 7 पहुंच्या। प्रश्न नंबर 7 छे, नीचेना आलेख पत्र मा विविध आकृतिओ दर्शावेल छे, ते परथी नीचेना प्रश्नोना जवाब लखो। आलेख पत्रमा दरेक खानानुं माप 1 सेंटीमीटर × 1 सेंटीमीटर छे। हवे अहींया आपणे एक आलेख पत्र आपेलो छे। आ आलेख पत्रमा विविध आकृतिओ छे। आ आकृतिओमां आपणे एनी परिमिति शोधवानी छे अने एनुं क्षेत्रफळ शोधवानुं छे। सौथी पहेला आपणे आकृति ए नी परिमिति शोधी। तो आकृति ए नी परिमिति केटली थशे? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 आकृति ए नी परिमिति केटली थाय छे? 18 सेमी। अने आकृति ए नुं क्षेत्रफळ केटलुं थाय छे? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 16 17 18 19 અને 20। એટલે કે આકૃતિ એ નું ક્ષેત્રફળ થાય છે 20 ચોરસ સેન્ટીમીટર। ત્યાર પછી આકૃતિ બી। આકૃતિ બી ની પરિમિતિ જોઈએ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16। તો આકૃતિ બી ની પરિમિતિ કેટલી થઈ? 16 સેમી। અને એનું ક્ષેત્રફળ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15। તો આકૃતિ બી નું ક્ષેત્રફળ કેટલું થાય છે? 15 ચોરસ સેમી। ત્યાર પછી જોઈએ આકૃતિ સી ની પરિમિતિ। 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 અને 20। તો આકૃતિ સી ની પરિમિતિ કેટલી થઈ? 20 સેન્ટીમીટર। અને એનું ક્ષેત્રફળ કેટલું થયું? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 અને 21। એટલે કે 21 ચોરસ સેમી। ત્યાર પછી આકૃતિ ડી ની પરિમિતિ જોઈએ। તો આકૃતિ ડી ની પરિમિતિ કેટલી થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14 14 સેમી। અને ક્ષેત્રફળ કેટલું થાય છે? 1 2 3 4 5 6 7 8 9
दस अग्यार बार એટલે કે 12 ચોરસ સેમી. ત્યાર પછી છેલ્લી આકૃતિ, આકૃતિ ઈ. આકૃતિ ઈ ની પરિમિતિ જોઈએ. આકૃતિ ઈ ની પરિમિતિ કેટલી થાય છે? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 सोल सत्तर अने अठार. परिमिति केटली थई? 18 सेमी. अने क्षेत्रफळ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 અને 18. 18 ચોરસ સેમી. તો આ થયું આપણું આકૃતિ એ બી સી ડી અને ઈ એની પરિમિતિ અને ક્ષેત્રફળ. હવે આપણને આની નીચે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબ શોધીએ. આપણે આકૃતિનું પરિમિતિ અને ક્ષેત્રફળ બે શોધી લીધા, બરાબર. હવે એ જે કોષ્ટક હતું એ કોષ્ટક છે તમારે બુકમાં લખવાનું છે. એ કોષ્ટક બુકમાં લખાઈ જાય પછી તમારે આ પ્રશ્નો છે એના જવાબ લખવાના છે. તો જોઈએ આપણે સૌથી પહેલા આકૃતિ એ ની પરિમિતિ કેટલી છે. તો કોષ્ટકમાં તમે જુઓ આકૃતિ એ ની પરિમિતિ કેટલી હતી? આકૃતિ એ ની પરિમિતિ 18 સેન્ટીમીટર હતી. પછી બીજો પ્રશ્ન છે આકૃતિ ડી ની પરિમિતિ કેટલી છે. કોષ્ટકમાં જુઓ જોઈએ આકૃતિ ડી ની પરિમિતિ કેટલી થાય છે. આકૃતિ ડી ની પરિમિતિ છે એ 14 સેમી થાય છે. ત્યાર પછી કઈ બે આકૃતિઓની પરિમિતિ સરખી છે? હવે કોષ્ટકમાં તમે જુઓ કઈ બે આકૃતિઓની પરિમિતિ છે એ સરખી થાય છે. તો આકૃતિ એ અને આકૃતિ ઈ એ બંને આકૃતિઓની પરિમિતિ છે 18 સેન્ટીમીટર છે. એટલે કે એ બંને આકૃતિઓની પરિમિતિ કેવી થાય છે? સરખી થાય છે. તો એનો જવાબ શું આવશે? એ અને ઈ. ત્યાર પછી સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની છે? હવે તમે કોષ્ટકમાં જુઓ સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની આવે છે? સૌથી વધુ પરિમિતિ 20 સેન્ટીમીટર થાય છે. હવે 20 સેન્ટીમીટર છે એમ પરિમિતિ કઈ આકૃતિની છે? આકૃતિ સી ની. ત્યાર પછી સૌથી ઓછી પરિમિતિ કઈ આકૃતિની છે? સૌથી ઓછી પરિમિતિ કોષ્ટકમાં કેટલી આપેલી છે? 14 સેન્ટીમીટર આપેલી છે. અને 14 સેન્ટીમીટર પરિમિતિ છે એ કઈ આકૃતિની છે? આકૃતિ ડી ની. ત્યાર પછીનો છઠ્ઠો પ્રશ્ન છે આકૃતિ ઈ નું ક્ષેત્રફળ કેટલું છે? હવે આપણે ક્ષેત્રફળ જોવાનું છે. તો આકૃતિ ઈ નું ક્ષેત્રફળ કેટલું છે? 18 ચોરસ સેમી. ત્યાર પછીનો સાતમો પ્રશ્ન આકૃતિ એ નું ક્ષેત્રફળ કેટલું છે? હવે કોષ્ટકમાં જુઓ આકૃતિ એ નું ક્ષેત્રફળ કેટલું જોવા મળે છે આપણને? 20 ચોરસ સેમી જેટલું. ત્યાર પછી છે કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? કોષ્ટકમાં સૌથી વધુ ક્ષેત્રફળ કેટલું છે? સૌથી વધુ ક્ષેત્રફળ છે એ 20 ચોરસ સેન્ટીમીટર છે. અને 20. હવે જોઈએ પ્રશ્ન નંબર 8 કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી વધુ છે? હવે કોષ્ટકમાં તમે જુઓ જોઈએ કે સૌથી વધારે ક્ષેત્રફળ છે એ કયું છે? 21 ચોરસ સેન્ટીમીટર જેટલું છે, બરાબર. તો હવે 21 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળ છે એ કઈ આકૃતિનું છે? આકૃતિ સી નું.
ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 9 કઈ આકૃતિનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે હવે સૌથી ઓછું ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે તમે કોષ્ટકમાં જુઓ કે સૌથી ઓછું ક્ષેત્રફળ છે એ કોનું છે આકૃતિ ડી નું છે કેટલું છે 12 ચોરસ સેન્ટીમીટર જેટલું છે એટલે અહીંયા જવાબ શું આવશે આકૃતિ ડી